सो पान तोले ससी मार को याड़ा तेरवा दादा लाई का पसार આજ લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરીની જો તમે વાત કરતા હો સતી, હા સ્વામીનાથ, એ પણ વેદના તમારી જાણું છું સતી, પણ એ જગદંબાને ઝાંકી પાડેલી ત્રણ ત્રણ દીકરી આજ તમારા ખોળા ખોદીને તમે મોટી કરી છે, હા સ્વામીનાથ સતી, પણ લૂલો લંગડો બાડો બબડો આપણે એક પુત્ર નથી સતી, જાણું છું મારા નાથ, પણ સતી આજે મારા ગયા પછી રાજ કોણ સલાવશે સતી, એ વાતને તમે યાદ કરો સતી, સત્ય વાત છે સ્વામીનાથ, અરે સતી કહો મારા નાથ, આજે મારે વાટે આજ તમારી રેત તમારું ધન ખાઈ ડગલે પગલે મેળા બોલે છે સતી, જાણું છું સ્વામી, માટે ખુશીથી મન વન જવાની આપ રજા આપો સતી, અરે સ્વામી ક્યાં જે પુત્રને વિયોગમાં આટલા બધા અધીરા શા માટે બન્યા છો સ્વામી, એક બાજુ વાંજા મેણાનો ભાર છે ને બીજી બાજુ તમે કાશી વિશ્વનાથને શરણે જવાની વાત કરો છો રાજન, જો તમારે કાશી વિશ્વનાથને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો બેનબા સગુણાને હરકીથી સાસરી વળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સિધાવજો, હા સતી, બેન સગુણાના પીડા હાથ કરી સાસરે તો વરાવજો સતી, હા સ્વામી, પણ દીધેલા કોલને તમે ભૂલી ન જાતા સતી, બેન સગુણાને પાપા પગલી પાડીને વરાવીને મને ખુશીથી આપ રજા આપજો હો સતી, ભલે સ્વામીનાથ, અરે વીરા પ્રધાન જી મહારાજ, આપણા રાજ માથે સારા એવા ગોરદેવ બોલાવો વીરા, જી વ્યાગ્ર મહારાજ, હાલ હાલ હાલ, આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે, એ આવજો રાજને દરબાર, આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે, એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવ્યા રે, આવો ગોરદેવ
दांडी राज दरबार में काम पेड़ो महाराज बुलावे प्रणाम महाराज प्रणाम जय माताजी जय सूर्यदेव राजेंद्र बुलावानो कारण अरे गुरुदेव काम तो मारे ए पड्या कि आज आपणी दीकरी सगुणा 16 वर्ष ना उमर लायक थई चुका हेमना खडिया लगन लई तुम्हारे देश ने विदेश जावानो से गुरुदेव अरे महाराजा क्या राज्य में जाऊं क्या राज्य में नो जाऊं हां गुरुदेव के देश जाजो परदेश जाजो एक पिंगलगढ़ नहीं जाता गुरुदेव अरे महाराजा पिंगलगढ़ दो जावनु कारण हां गुरुदेव पिंगलगढ़ ना राजा पढ़िया ने हारे मारे विशेष वरत्या वेर आलावे से गुरुदेव आटलू जो नहीं पर 22 वरत्या बोला माटे आ रस्तो नहीं लेता गुरुदेव अरे महाराजा तुम्हारे पर मने एक वचन आपको पड़ से कहो गुरुदेव के जेरेजिया में सिपड़ जिला हूं ये हमारी बात मानिए राखी पड़ से हां गुरुदेव पिंगलगढ़ सिवाय कोई पण देश मने मंजूर से विरा भले महाराजा जीवित तुम्हारी आज्ञा भले गुरुदेव के ओ देश रे ए जोयो रे यजमान राया पारा देश जोयो ए ओ બેલી ગામને આંગણે ઢોલરા ધામનું અમારું આ મંડળ આજની રાત્રે આપને આંગણે રમી રહ્યું હોય આહીર સમાજ અને છયા પરિવારને આંગણે અમારું મંડળ રમી રહ્યું હોય ગોકુળ કેરે ગોમડે ન હોત આહીર નંદ તો તો જાદવ કેરું ક્યાંય પછી ફૂટત નહીં ફરજન એ પરિવારને આંગણે ત્યારે અમારું મંડળ રમી રહ્યું છે ત્યારે અહીંથી કહેવાનું એટલું હોય કે જ્યાં જ્યાં અમારું મંડળ રમી રહ્યું હોય કોઈ પણ ગામડાની માલિકો કોઈ પણ નગરની માલિકો કોઈ પણ મહાનગરની માલિકો કોઈ પણ મોટા શહેરની અંદર જ્યાં જ્યાં અમારું આ ઢોલરા ધામનું મંડળ રમી રહ્યું હોય મંડળની અંદર જે કાંઈ રૂપિયા થાય એમાંથી એક પરમારથી કાર્ય કહેતા કે મેં યાદી કરી એમ કાંઈથી બહુ નજીકમાં આવેલું એ પવિત્ર પટાંગણ એટલે અમારું ઢોલરા ધામ આજ પણ એમ કહેવાય કે હયાના ભાવથી જો કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો પણ ધૂણે એમ જો હાચો ભાવ હોય હાચો વિશ્વાસ હોય હાચી શ્રદ્ધા હોય પછી દુઃખ દુનિયાનું કોઈ પણ હોય એકવાર પવિત્ર પટાંગણની અંદર આવે અને જાગૃત પિરાઈ જ્યાં બેઠી છે અને ખોળે માથું ટેકાવીને બે આહુડા પાડી જાય તો દુનિયાનું કોઈ એવું દુઃખ નથી કે ઢોલરાની પિરાઈ ભાંગીને ભૂકો ન કરી નાખે આ જાગૃત પિરાણું જ્યાં બેઠું છે
એવું પવિત્ર પટાંગણ એટલે અમારું ઢોલરા ધામ. કીધું એમ કે મંડળ ની અંદર જે કઈ રૂપિયા થાય એમાંથી પરમારથી કાર્ય, અને પરમારથી કાર્ય કહેતા કે હું અને તમે જેને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન કહીએ છીએ, હું અને તમે જેને ઉત્તમમાં ઉત્તમ દાન કહીએ છીએ, શું કામ ખબર છે? તમને ભૂખ લાગે અને ખાવું પડે ને, એ કુદરતનો નિયમ છે. ભૂખ બધાને લાગે, ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહી શકાય. પણ કઠણાએ જો ખાધા પછી દવા પીવી પડતી હોય, દવા લેવી પડતી હોય એને વિકૃતિ કહી શકાય. પણ થાળીમાં એક જ રોટલો હોય, જમવા બેઠા હોય અને કોઈ અતિથિ આવે અને એમ કે મને બહુ ભૂખ લાગી છે, તો પોતે થાળીની માથેથી ઊભો થઈ અને અતિથિને જમવા બેહાડીને પોતે આખો દી ભૂખો કાઢી નાખે એનું નામ સંસ્કૃતિ કહી શકાય. અને એમ પૂર્ણ પરમારથી કાર્ય કહેતા કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેં કીધું એમ જેને દાન કહેવામાં આવ્યું છે એ અન્નદાન 365 અને 24 કલાક ની માટે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એવું અવિરત સેવાનું કાર્ય થઈ રહ્યું છે. અવિરત અન્ન ક્ષેત્ર અમારા ઢોલરા ગામની અંદર હાલી રહ્યું છે. આધિ વ્યાધિ સાધુ સંત ભૂખો દુઃખો કોઈ પણ ત્યાંથી નિહરે એને પ્રસાદ લીધા વગર હાલવા ન દેવાય. આવું ઉદળું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. આ કાર્યની માલિકો તમામે તમામ રૂપિયા અમારા મંડળમાં લે એવા કાર્યની અંદર અર્પણ થઈ રહ્યા છે. અમારા મંડળના પ્રમુખ શ્રી મેરામભાઈ આહિર અમારા મંડળનું સઘળું સંચાલન કરી રહ્યા છે. અમારા મંડળના પ્રમુખ શ્રી આ સેવાના કાર્યના પાયાના પથ્થરરૂપી એવો અદ્ભુત સેવા આપી રહ્યા છે. અને સેવા તો થઈ શકે કે પરમાત્માની કૃપા હોય તો સારા કાર્યની માલિકો તમે હાથ લાંબો કરી શકો, 100% વાત છે. પણ એનાથી મોટી વાત હું એમ કહું છું કે તમારામાં જો દાતારી તત્વ જ ન હોય તો ન આપી શકે. અને એ જે સમાજને આંગણે બેઠા છીએ એટલે એક મિનિટ માટે મારે યાદી કરવી છે.